સચિન ઇન્ડસ્ટ્રીઅલ કોટિવ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં ઉદ્યોગકારો અને ડિરેક્ટરો વચ્ચે બિલ મુદ્દે થયો હતો અને મામલો ઝપાઝુપી સુધી પહોંચ્યો હતો તોફાની બનેલી આ સભામાં અન્ય મેમ્બરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો છેલ્લા કેટલાય દિવસોથી સચિન જીઆરડીસીના ઉદ્યોગકારોને આપવામાં આવેલા સપ્લિમેન્ટરી બિલને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે સચિન ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા સપ્લિમેન્ટરી બિલને લઈને તોફાની બની હતી ડિરેક્ટરો અને અમુક મેમ્બરો વચ્ચે ઝપાઝપી થઈ હતી છૂટા હાથની મારામારી થાય એવા દ્રશ્યો પણ સર્જાયા હતા કે અન્ય ઉદ્યોગકારોએ આ મામલે મધ્યસ્થી કરી હતી તેમજ બાખડી રહેલા સભ્યોને છૂટા પાડ્યા હતા વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામો પર ચર્ચા કરવામાં આવી હતી સાથે ઓગણપચાસ કરોડ રૂપિયાના કામો મંજૂર પણ કરવામાં આવ્યા હતા સચિન બસો પચાસ ઔદ્યોગિક એકમો છે જેમાંથી ગંદુ પાણી નીકળતું હોય છે પરંતુ ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરીને તેને ફરીથી ઉપયોગ કરી શકાય તે માટે વીસ કરોડ રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે સાથે સાથે ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની ગટર બનાવવાનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે વરસાદની સિઝનમાં સચિન જીઆઈડીસીમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે ત્યારે વરસાદના પાણી સરળતાથી વહી શકે અને ઔદ્યોગિક એકમોમાં ભરાય નહીં તે માટે વરસાદી પાણીની ગટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પાણીની ગટર પાંત્રીસ કિલોમીટર લાંબી બનાવવામાં આવશે સચ ઇન જીઆઈડીસીમાં સત્તાધારી પેનલ અને વિરોધ પક્ષના ડિરેક્ટરો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અનેક મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે